નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો, એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપો. પ્રશ્ન નંબર 1, આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો. આર્ય પ્રજા: આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્યો, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું. તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞયાગ આદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું. દ્રવિડ પ્રજા: દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા. તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે. તેઓ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજોદડોની સંસ્કૃતિના સર્જક માનવામાં આવે છે. તેમણે દેવી માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો. ધૂપ, દીપ અને આરતી વડે દેવીઓની પૂજા કરવાની તથા પ્રથા દ્રવિડોનો વારસો ગણાય છે. દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીનો સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની સાચી રીત. દેશ કે સમાજમાં સમય અને સંજોગો, મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી બી મેલિનોસ્ટીના માટે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. સાંસ્કૃતિક મહોત્સવો: પોળો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, રણોત્સવ વગેરે. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ: ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. ધાર્મિક સ્થળો: દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ. 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળીનું મંદિર, જૈન તીર્થ વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થ સ્થળો છે. મેળાઓ: મેળાઓમાં મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને વોઠાનો મેળો મુખ્ય છે. વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, સીદી સૈયદની ચાળી, હઠીસિંહના દેરા, સરખેજનો રોજો, નગીનાવાડી વગેરે. પાટણનું સહસ્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. આપણા બંધારણમાં અનુચ્છેદ 51કમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે
નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુપંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું, ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્યભૂમિઓની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. બીજું છે, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. ત્રણ, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલાકૌશલ્ય વડે જે કોઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. શિલ્પ કંડારવાની કળાને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. 2. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. શ્યામ વર્ણ, 4-5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ એ નેગ્રીટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. 3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા હોય છે? ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા હોય છે. હવે છે, દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? નદીઓ. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? હિન્દી. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠ 1નું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયો જોવા બદલ આભાર.